નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા એકસો ત્રણ ગામો હજુ પણ ઇન્ટરનેટ સહિતની ઇલેક્ટ્રોનિક્સ એક્ટિવિટીથી વંચિત હોવાથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં આવા ગામોમાં ખાસ વોકી ટોકીનો ઉપયોગ કરવાની જાહેરાત ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી મહિનામાં યોજાનાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાનો અંતરિયાળ અને સાતપુડા તથા વિધ્યાયલ ગીરિમાળાઓથી ઘેરાયેલા એકસો ત્રણથી વધુ ગામોમાં કનેક્ટિવિટી નહીં હોવાને કારણે મતદાન દરમિયાન ઈવીએ મશીન ખોટકાય કે અન્ય કોઈ પ્રશ્નો ઉભા થાય ત્યાં સંપર્ક કરવામાં અડચણ ઉભી ન થાય તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે અંતરિયાળ ગામોમાં ટાવરો ઉભા કરી વોકી માધ્યમથી ચૂંટણી વિભાગ સાથે સંપર્ક રહે તેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે નર્મદા જિલ્લામાં કુલ છસો અઢાર જેટલા મતદાન મથકો છે એ મતદાન મથકો પૈકીના એકસો ત્રણ મતદાન મથકો એવા છે કે જ્યાં ફોન લાઇનની કનેક્ટિવિટી નથી એવા બૂથોમાં અમે ફોરેસ્ટ એરિયાનું જે વાયરલેસ નેટવર્ક છે એમની પાસે વીસથી વધુ વાયરલેસ સ્ટેશન છે એનો જે નેટવર્ક છે તેનો ઉપયોગ કરીને અમારા બુથ સુધી અમે અહીંથી કોઈ મેસેજ આપવા માંગતા હશું તો તે મેસેજ પહોંચાડીશું અને ત્યાંથી બુથ ઉપરથી કોઈ કર્મચારીઓ મેસેજ આપવા માંગતા હશે તો એ નેટવર્ક મારફતે અમે વ્યવસ્થા ગોઠવેલી છે જે વિસ્તારમાં ફોન કનેક્ટિવિટી નથી એવા જે બુથ છે તેમાં જ્યારે જરૂર પડશે ત્યારે પોલીસની જે મોબાઈલ વાન છે એમાં જે વાયરલેસ સેટ છે તેનો પણ ઇમરજન્સી મેસેજીસ પાસ કરવા માટે ઉપયોગ કરવામાં આવશે